નમસ્કાર મિત્રો, સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું ચોરેશ બારોટ. ધારી શહેર ભાજપાના કાર્યકરો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મન કી બાતનો કાર્યક્રમ નિહાળ્યો. અંકલેશ્વરની 84 વર્ષીય વૃદ્ધા કોવિડ સ્મશાનમાં અગ્નિસંસ્કાર કરાયા. રાજપીપળા સ્ટેટના પ્રજાવત્સલ મહારાજા વિજયસિંહ મહારાજની 132મી જન્મજયંતિ ઉજવાઈ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મન કી બાતનો કાર્યક્રમ ભાજપ મહિલા મોરચાની બહેનો દ્વારા નિહાળાયો. માંગરોળના ફરંગંટા ગામે 5 લાખના ખર્ચે પાણીની પાઇપલાઇન કરાયું ખાતમુહૂર્ત. પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દીવ મુલાકાતના 5મા દિવસે પણ દીવમાં ચાલી રહેલા વિકાસના કાર્યોનું સતત નિરીક્ષણ કર્યું. દાહોદ શહેરમાં રખડતા આખલાઓનો ત્રાસ. શહેરના રાજમાર્ગ પર આખલાઓ વચ્ચે દુરંત યુદ્ધના દ્રશ્યો. વાહન ચાલકો પરેશાન. અશ્વિનના મતે અંડર 19 ટીમના આ ખેલાડી માટે ઓક્શનમાં લાગશે હોડ. જમ્મુ કાશ્મીરમાં 12 કલાકમાં 5 આતંકવાદીઓનો સફાયો. પુલવામા કાંડનો આતંકવાદી ઠાર. કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ સીએમ યોગી આદિત્યનાથે આપી દીધી ચેતવણી. ઉર્ફી જાવેદી પીઠ ઉપર બનેલા નિશાનનો શું છે મતલબ. કિસાન ભરવાડ હત્યા કેસ મામલે જગદીશ ઠાકોરે કહ્યું, મતનું જે રાજકારણ ચાલે છે. જીવતી માએ પોત્રના લગ્ન નિહાળવા મોતને પણ રાહ જોડાઈ. જાણો ધોરાજીના સુપીડીનો કિસ્સો. કિશન ભરવાડ કેસમાં અમદાવાદના મૌલવીએ હથિયાર આપનાર રાજકોટથી ઝડપાયો. પીએમ મોદી વડનગરની જે શાળામાં બન્યા ત્યાંથી એક અનોખા પ્રોજેક્ટની શરૂઆત. સુપરફાસ્ટ સમાચારો અહીંયા સમાપ્ત કરીએ છીએ. અન્ય સમાચાર માટે જોતા રહો ZS TV.